वेलकम बैक समाचारोमां वात करीए तो राज्यभरमां सरकारी डॉक्टर्सनी हड़ताल डॉक्टर्सनी हड़तालने कारणे दर्दीओने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। अमदावाद सिविल होस्पिटलमां लाइनो लागी छे। सिविल होस्पिटलमां दर्दीओनी लाइनो जोवा मळी रही छे तो हड़तालने कारणे दर्दीओ हैरान परेशान थई रह्या छे। संवाददाता दीपक सोलंकी सिविल होस्पिटल थी अपनी साथ लाइव जोड़ाया छे। दीपक, जे प्रकारे एक बाजु जे डॉक्टर्स छे ते हड़ताल पर उतरिया छे, मोटा प्रमाण में डॉक्टर्स छे ते हड़ताल पर उतरिया छे पोतानी पड़तर मांगणीओ लईने, अने बीजी बाजु छे ते दर्दीओ छे ते हैरान परेशान जोवा मळी रह्या छे। आ दर्दीओनो दुख कोण जोशे? एक ज मुद्दा ने लईने त्रीजी वखत आ तमाम सरकारी तबीबो जे छे ते हड़ताल उपर उतर्या छे, अने तेमनी मांगणीओने कारणे तेमनो सेवाधर्म भूल्या, अने आजे आ तमाम दर्दीओ जे छे ते लोकोने हालाकी भोगवानो वारो आव्यो छे। सिविल होस्पिटलना हाल आजे सर्जरी विभाग छे ओर्थोपेडिकना त्यां आपणे उपस्थित छीए, अने त्यां दर्दीओ जे छे ते लोको राह जोई रह्या छे कि तेमने सर्जरी क्यारे थाय। कॉन्ट्राक्ट तबीबो तो मुकवामां आव्या, परंतु हवे तेमनो ऑपरेशन जे छे ते विलंबमां मुकाशे, कारण के निष्णात तबीबो के जेओ आ विभागना वडा छे तेओ पण हड़ताल पर उतर्या छे, ने आ तमाम तबीबो जोई शकाय छे दृश्योमां के तेमने पाटा तो बांधवामां आव्या, परंतु सर्जरी जे करवानी छे ते अटवाई पड़ी छे, कारण के तबीबो जे छे ते तमाम हड़ताल पर जोवा मळी रह्या छे। हाल आ दृश्यो जोई शकाय छे के अहीं दूर दूर थी आ दर्दीओ जे छे तेओ सारवार माटे आव्या छे, परंतु क्यांक आ तमाम दर्दीओनी सर्जरी जे छे ते अटवाई पड़ी छे। अहींना जे स्थानिक अहींना लोको छे के जेओ दर्दीओ ने सारवार माटे लईने आव्या छे तेमनी साथे वात करीशुं। बा, आप क्યાંથી આવ્યા છો? કાર્યસ્થળથી લઈને આવ્યો। શું થયું હતું ને અત્યારે સર્જરી શેની કરાવવાની? આ પગની સર્જરી કરવાની પડી ગયા હતા ને, એમની ગાદી ફાટી ગઈ છે, આ ત્રીજી વાર એડમિટ આ ઉપર લઈ આવ્યા, પછી ડોક્ટર હોય ને એટલે પછી પાછા અમે એડમિટ થઈ જાય। આજે શું કહી રહ્યા છે? સર્જરી કરવાની હતી? સર્જરી કરવાની જ છે એટલે એડમિટ કર્યા છે। પણ કેટલી વાર આપે ધક્કા ખાધા? એટલે બે વાર ઉપર તો પછી વારો આવે ત્યાં ડોક્ટર ન હોય। આજે પણ હડતાલ પર છે તો સર્જરી ક્યારે થશે તમને? એટલે અહીંયા અમને રાખાશે કે તમારો વારો આવશે ત્યારે કહેશું એમ। બિલકુલ, દર્દીઓનું દુઃખ આ જોવા મળી રહ્યું છે કે વારો આવશે ત્યારબાદ તેમને સર્જરીમાં મૂકવામાં આવશે। કોન્ટ્રાક્ટ તબીબો તો અહીં મૂકવામાં આવે છે, પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે આ જે તમામ દર્દીઓ છે તે લોકોને આ જે નિષ્ણાંત તબીબો કે જેઓ તેમની માંગણીઓને લઈને હાલ હડતાલ પર ઉતર્યા છે, લગભગ આ ત્રીજી વખત આ તમામ દર્દીઓ જે છે તે હડતાલ પર ઉતર્યા હશે, ને તેના કારણે પારાવાર હાલાકી જે છે તે દર્દીઓને ભોગવવામાં પડી રહી છે। અન્ય દર્દી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાંસે આવ્યો ભાઈ આપ? એમપી एमपी एमपी। आपकी काय की सर्जरी करवानी है और कब तक विलंब कर रहे हैं आप? आज की बोला है, कमर की लगता है आज हो जाएगा शायद, लगता है हो गई। कौन सी सर्जरी करवानी है आपकी? कमर 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 के दर्द, कमर कमर में दर्द है सर। તો આ દર્દીઓની હાલાકી ચોક્કસપણે જોવા મળી રહી છે કે તે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમની સર્જરી થાય, કારણ કે તમામ તબીબો જે છે સિવિલ હોસ્પિટલના તે તમામ હડતાલ પર ઉતર્યા છે। વૈકલ્પિક વ્યવસ્થા તો કરવામાં આવી, પરંતુ જે નિષ્ણાંત તબીબો છે તે લોકો અહીં તેમનું ઓપરેશન નહીં કરી શકે, સર્જરી નહીં કરી શકે, તેના કારણે આ તમામ તબીબો જે છે તે લોકોએ હાલાકી ભોગવવાની વારો આવી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે તબીબોનો પહેલો ધર્મ સેવા ધર્મ હોય છે, પરંતુ ક્યાંક આ તમામ માંગણીઓને લઈને તે લોકોનો ધર્મ ભૂલાઈ રહ્યો છે, ને હવે જ્યારે તે લોકો પણ સરકાર સામે અડગ રહ્યા છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તે લોકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના છે, એટલે કે હવે આવી પારાવાર હાલાકી ચોક્કસપણે તમામ સરકારી તબીબોને કારણે દર્દીઓને જોવા મળશે, કારણ કે આજની નહીં જો તે લોકો દ્વારા હડતાલ નહીં સમેટવામાં આવે તો તમામ દર્દીઓને પારાવાર હાલાકી તો પડશે, પરંતુ આ તમામ દર્દીઓ જે છે તે લોકોને ક્યાં સુધી આ પ્રકારે હાલાકી ભોગવવાનો વારો આવે છે તે જોવાનું રહેશે। જી બિલકુલ દીપક, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ તો